बात करिए खेड़ानी। खेड़ाना खनिज माफियाओनो जीपीसीबी और खाण खनिज विभागे लूलो बचाव कर्यो छे। मात्र लेखित सूचनों आपी खनिज माफियाओनो बचाव कर्यो। जीपीसीबी खाण खनिज विभाग नक्कर कार्यवाही नहीं करतु। पोतानी तपासना अहेवालना बदले मीडिया रिपोर्ट ने लईने तपास करी होवानुं रटण रटी रह्युं छे। त्यारे सीटी अने सीसीएना परवानो न लेनारा सामे कार्यवाही न करी। खाण खनिज विभागे क्वारी मालिकोने मात्र सूचनों आपी हाथ खंखेर्या। जीपीसीबी अने खाण खनिज विभागना रिपोर्टथी तंत्र नाराज छे। मामलतदार अने एसडीएम कपड़वंजे कलेक्टरने रिपोर्ट सौंप्यो छे। कलेक्टरे बन्ने विभागने तमाम क्वारीनी तपास करीने रिपोर्ट करवा माटे आदेश आप्यो छे। બે દિવસ પહેલા પ્રાંત અધિકારી કપડવંજ દ્વારા એક કમિટી બનાવવામાં આવેલ હતી। એના અંદર બધા કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા એક સંયુક્ત તપાસ કરવામાં આવેલ છે અને તપાસનો અહેવાલ અમે આજ સાંજ સુધીમાં પ્રાંત અધિકારીશ્રીને કરી દઈશું। એ બ્લાસ્ટિંગ બાબતેનો જ અમે એક રિપોર્ટ કરી રહ્યા છીએ, એ આજે સાંજે અમને મોકલી આપીશું કે ભાઈ કંટ્રોલ બ્લાસ્ટિંગ કરી છે કે કેમ। એ બાબતે અમે જે લીઝ ધારકોની તપાસ કરી લીધી સંયુક્ત તપાસ ટીમ દ્વારા, એમને અમે નોટિસ આપી અને એમની પાસે ખુલાસો માંગેલ છે। કપડવંજ તાલુકાના દનાદરામાં ચાલતા ગેરકાયદેસર ખનન અને ભૂમાફિયાના ત્રાસ અંગેની અહેવાલો બાદ આઘાતજનક સમાચારો સ્થાનિકો અને તંત્ર માટે આવ્યા છે। ખાણ ખનિજ વિભાગ અને પ્રદૂષણ વિભાગની મિલીભગતથી જ, તેમના આશીર્વાદથી જ આ ઉદ્યોગ ધમધમતો હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા। હવે તેની ઉપર મોહર લાગી હોય તે રીતના તેમના રિપોર્ટો મામલતદારને સોંપવામાં આવ્યા છે। હાલ કપડવંજ મામલતદાર અને પ્રાંતને આ અંગેના પ્રદૂષણ વિભાગ અને જે કહી શકાય કે જે ખાણ ખનિજ વિભાગ છે તેમના દ્વારા રિપોર્ટો આપવામાં આવ્યા છે। પરંતુ આ રિપોર્ટોમાં માત્ર આ જે ઉદ્યોગકારો છે જે ગેરકાયદેસર ખનન કરે છે તેમને માત્ર ત્યાં સૂચનાઓ જ લેખિતમાં આપી હોવાનું રટણ કરવામાં આવ્યું છે। ત્યારે જે કહેવાય ખેતીવાડી નિયામક અને જે અન્ય જે આરએમબી સ્ટેટના જે વિભાગ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં ખનનને કારણે ખેતીના ઉભા પાક અને મકાનોને નુકસાન થતા હોવાનો એકરાર કરવામાં આવ્યો છે। આમ છતાં પ્રદૂષણ વિભાગ અને કહી શકાય કે ખાણ ખનિજ વિભાગ દ્વારા આ ઉદ્યોગને છાવરતા હોય તે રિપોર્ટ કરવામાં આવતા હવે મામલતદાર કપડવંજ દ્વારા જિલ્લા કલેક્ટરને આ અંગે સ્પષ્ટ અભિપ્રાય માંગવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। કેમેરામેન રમેશ પરમાર સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, કપડવંજ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જ્યાં એક તરફ ખેડાના લોકો છે કે જે આ વેપન બ્લાસ્ટના કારણે પરેશાન થઈ ગયા છે, વીટીવીએ પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો, હવે આજે ખેડાના ખનીજ માફિયાઓ છે તેની સામે જીપીસીબી અને ખાણ ખનીજ વિભાગ છે કે લૂલો બચાવ કરી રહ્યું છે? ચોક્કસ વર્ષન, પહેલે દિવસથી જે સ્થાનિકોને પડતી જે મુશ્કેલીઓ છે, વેગન બ્લાસ્ટ અને ગેરકાયદેસર ખનનને કારણે જે પાકો અને જે ઘરોને નુકસાન થાય છે અને સ્થાનિકોને જે મુશ્કેલી પડે છે તેને લઈને વીટીવી દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને સમગ્ર મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ખાણ ખનિજ વિભાગ, પોલ્યુશન વિભાગ સહિતના 7 જેટલા વિભાગોની જોઈન્ટ ટીમ બનાવીને ત્યાં ગત ગુરુવારના રોજ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। પરંતુ પહેલે દિવસથી જ જે સ્થાનિકો છે તેમનો ચોક્કસથી આક્ષેપ પ્રદૂષણ વિભાગ અને જે ખાણ ખનિજ વિભાગ છે તેમના આશીર્વાદથી જ આ ઉદ્યોગ અને વેગન બ્લાસ્ટિંગ ચાલતું હોવાનું રટણ કરવામાં આવતું હતું અને તે હવે સ્પષ્ટ થતું હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। 3 દિવસમાં જે જીપીસીબી સહિતના જે વિભાગો છે તેમના દ્વારા લેખિતમાં રિપોર્ટ મામલતદાર કપડવંજ અને એસડીએમ કપડવંજને કરવાનો હતો। આ તમામ જે રિપોર્ટો છે તેમાં વિસંગતતા દેખવા મળે છે, કારણ કે ખેતી નિયામક દ્વારા પાકોને નુકસાન થતું હોવાનું પુરવાર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ આરએમબી સ્ટેટ દ્વારા પણ વેગન બ્લાસ્ટિંગના કારણે જે મકાનો છે અને જે રોડ છે તેને નુકસાન થતું હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। પરંતુ જીપીસીબી અને ખાણ ખનિજ વિભાગ દ્વારા માત્ર જે કસૂરવારો છે તે લોકોને લેખિતમાં સૂચના આપ્યાનું અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને જે વેગન બ્લાસ્ટ છે તેની અંદર લૂલો બચાવ કરવાના આશયથી જ જે ક્વારી માલકો છે તેમની પાસે આ રીતનું ખનન કરવામાં આવે છે કે નહીં તે રીતની ડિટેલ માંગવામાં આવી હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવતા એસડીએમ કપડવંજ અને મામલતદાર રોષે ભરાયા છે અને તેમના દ્વારા હવે જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે આ અંગેના સ્પષ્ટ અભિપ્રાય માંગવા રજૂઆત કરવામાં આવી છે। વત્સલ જી, બિલકુલ જી સંદીપ, માહિતી બદલ આભાર।